સૌથી વધારે એરપોર્ટ ની સંખ્યા હોય તો ગુજરાતની અંદર છે. અને આજે રાજ્યની અંદર એક શહેરથી બીજા શહેર જોડવા માટે, ધાર્મિક સ્થળોને જોડવા માટે, ટુરિઝમ વધારવા માટે આજે પહેલી વખત રાજ્યની અંદર સ્ટેટની અંદર એટલે ઇન્ટર સ્ટેટ કનેક્ટિવિટી આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. નાના પ્લેનો એક એરપોર્ટથી બીજા એરપોર્ટ જશે. આજે સરકારે મહેર એરવેઝ દ્વારા અમદાવાદથી પોરબંદરની પહેલી ફ્લાઇટની આજે કનેક્ટિવિટી કરી છે. આજે ભુજ છે, જામનગર છે, પોરબંદર છે, આ ત્રણેય મોટા શહેરો અમદાવાદ જોડે આજથી કનેક્ટિવિટી ચાલુ થઈ જશે. આના કારણે આવતા દિવસોની અંદર ધાર્મિક સ્થળો પર બહારથી લોકો આવતા હોય એને સરળતા થશે આવવાની જવાની. બીજું કે ત્યાં નાના મોટા ઉદ્યોગો સ્થાપવા હોય અને લોકોને જવું હોય તો એ બી સરળતા પડશે અને આના કારણે એ વિસ્તારોનો વિકાસ વધશે. આપણે આવતા દિવસોમાં વધારે વધારે એરપોર્ટો ગુજરાતની અંદર બનાવવા જઈ રહ્યા છીએ. પાલીતાણાથી માંડી દહેજથી માંડી અંકલેશ્વરથી માંડી અંબાજીથી માંડી આવા અનેક જગાએ આપણે આવતા વર્ષોની અંદર આ એર કનેક્ટિવિટી દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ એવાને બી આની અંદર આવશે.